हेलो नमस्कार दोस्तों, जमिया बाद सामान्य रीते आपने शू करता हुए जमिया बाद तमें कदाच जमी ने वॉकिंग करता हो, जमिया बाद तमें चालवा जाता हो, जमिया बाद तमें तात्कालिक सुवा ने तैयारी करता हो, सोफा ऊपर बैसी ने टीवी जोवा बैसी जाता हो। अभी घनी बड़ी प्रक्रिया हो के जे तमारे न करवी जोईए ए तमें जमिया बाद करी रिया छो। तो हूँ तमने एक परफेक्ट रीत बताऊ छु के जे तमारे अगर जमिया बाद તમારો ખોરાક છે એને તાત્કાલિક 1 થી 2 કલાક અથવા 3 કલાકમાં આરામથી એનું પાચન કરવું છે, પચાવવું છે, તો હું એક પ્રક્રિયા બતાવીશ કે જેના દ્વારા તમે તમારા ખોરાકનું આરામથી પાચન કરી શકશો। અને વજ્રાસન તરીકે ઓળખવામાં આવે છે। બીજી વસ્તુ છે એ વાયુ મુદ્રા છે। તો બંને કઈ રીતના તમારે કરવાની છે શાંતિથી સાંભળો, અને ત્યાર પછી આ વજ્રાસન કર્યા બાદ તમારે કઈ પોઝિશનમાં બેસવાનું છે કે જેથી હાથ પગમાં ક્યાંય તમને ખાલીઓ ન ચડે। તો સૌથી પહેલું કામ તમારે કરવાનું કે જમ્યા બાદ તાત્કાલિક ધોરણે તમારે, તમે તાત્કાલિક પણ કરી શકો, 2-5 મિનિટનો રેસ્ટ લઈને પણ કરી શકો, કોઈ આવી આજના કોઈ યોગા મેટ હોય એને લગાવીને પણ તમે કરી શકો, તમારા બેડ છે થોડું કડક છે તો એમાં પણ તમે કરી શકો। પહેલો આ રીતના બંને પગને વાળવાના છે, બંને પગ આ રીતના તમારે વાળી એના ઉપર આ રીતે બેસવાનું છે। આને આપણે સામાન્ય રીતે સામાન્ય ભાષામાં, યોગની ભાષામાં વજ્રાસન યોગ તરીકે ઓળખીએ। વજ્રાસન કરવાથી શું ફાયદાઓ થાય, જમ્યા બાદ તાત્કાલિક ધોરણે તમારે આ સ્થિતિમાં બેસવાનું છે, આનાથી શું ફાયદાઓ થાય, શા માટે આ ફાયદાકારક સાબિત થાય છે જમ્યા બાદ, તમને અગર ગેસ થઈ જતો હોય, બ્લોકિંગ થાય છે, કબજિયાત થઈ જતી હોય, જમ્યા બાદ તમને આફરો ચડતો હોય, પરસેવો થઈ જતા હોય, પેટ ફૂલી જતું હોય, આવી કોઈ પણ તમને તકલીફ થાય છે, તો ત્યારે તમારે વજ્રાસનમાં 5 મિનિટ આ રીતના 10 મિનિટ માટે બેસવાનું છે। આ યોગ કરવાથી આપણા આ પગનું જે લોહી છે ને એ અહીંયાથી થોડું અટકી જાય છે, મતલબ 50-70% જેટલું અટકી જાય છે, ને બાકીનું જે લોહી છે ને અહીંયાથી ઉપર સુધી પરિભ્રમણ કરે છે। તો જમ્યા બાદ આપણી હોજરીને અને આપણા હૃદયને સૌથી વધારે લોહીની જરૂર પડે છે, અને એ લોહી આપણે ક્યાંયથી ઉમેરી તો નથી શકતા શરીરની અંદર, પરંતુ આ વજ્રાસન કરવાથી તમે એ લોહીની માત્રા છે હૃદય અને હોજરી સુધી વધારી શકો છો। આવું આજે વજ્રાસનની સ્થિતિ છે અને 10 મિનિટ તમે કરશો તો પણ તમારા હોજરી અને હૃદય સુધી લોહીની માત્રા વધશે, જેના કારણે શરીરમાં ગયેલો ખોરાક છે એ આરામથી પાચન થઈ જશે। ડાયજેશન સિસ્ટમને સારું કરવા માટે તમે 10 મિનિટ જમ્યા બાદ આ કામ કરવાનું છે, સુવાનું કે ચાલવાનું નથી। હવે ચાલવાનું કેટલી મિનિટ પછી જમ્યા બાદ, તો કે અગર તમે અત્યારે જમ્યું છે 8 વાગે રાત્રે તમે જમ્યું હોય તો 10 મિનિટ માટે તમે વજ્રાસન કરો, 10-15 મિનિટ તમે આરામથી વામકુક્ષી અવસ્થામાં તમે સૂઈ શકો તમારા બેડ ઉપર, અને ત્યાર પછી એટલે જમ્યાના 1/2 કલાક બાદ તમે નોર્મલ ધીમું વોકિંગ કરવાનું છે। બીજી ક્રિયા વાયુ મુદ્રા છે કે જે જમ્યા બાદ કરશો તો તમારા શરીરમાં ગેસ કે એવી કોઈ પણ તકલીફ હશે તો એનાથી તમને છુટકારો મળી જશે। એ પ્રક્રિયા છે, આ સૌથી પહેલી આંગળી, આપણા હાથની સૌથી પહેલી આંગળી છે, એને આ રીતના અંગૂઠા વડે તમારે દબાવવાની છે, બંને હાથની આંગળીને દબાવો। વજ્રાસનની સ્થિતિમાં આ રીતના 10 મિનિટ માટે જ્યારે તમે વજ્રાસન કરો છો ત્યારે તમારે વાયુ મુદ્રાને પણ એની સાથે કરવાની છે। જેવું તમે આ મુદ્રા કરશો એવા તમને ઓટકાર ચાલુ થશે અથવા વાયુ તમારો છૂટો પડવાનું ચાલુ શરૂઆત થઈ જશે। તો સવારમાં ઉઠીને પણ તમે એક ક્રિયા કરી શકો છો, પવન મુક્તાસન યોગા, કે જેના દ્વારા પણ તમારું ડાયજેશન સિસ્ટમ સારું થાય, શરીરમાં જે વધારાનો વાયુ છે, ગેસ રહેલો છે, એ ગેસ પણ ધીરે ધીરે છૂટો થાય। હવે એક પ્રક્રિયા એ પણ જાણી લો કે વજ્રાસન કર્યા બાદ તમારે કઈ સ્થિતિમાં બેસવાનું છે, તો કે વજ્રાસનમાંથી આ રીતના તમે રિલેક્સ થતા હોય ત્યારે તમારે બંને પગને આ રીતના એકદમ સીધા કરવાના છે, નોર્મલ શરીરને એકદમ સીધું આ રીતના ઢીલું રાખવાનું છે, અને પગને થોડી વાર માટે 2-5 મિનિટ માટે આ સ્થિતિમાં તમારે રાખવાના છે, જેથી પગનું જે લોહીનું જે પરિભ્રમણ છે એ ફરીથી પોતાની રીતે કાર્યરત થઈ જાય। તમે જોઈ શકો, અગર તમે વજ્રાસન કર્યા બાદ તાત્કાલિક ઊભા થઈ જશો તો તમારા પગમાં ખાલીઓ ચડી જશે, કારણ કે જે લોહી અહીંયાથી અહીંયા સુધી બંધાઈ ગયું હતું, આ લોહી છે એ ત્યાં ને ત્યાં રહ્યું હતું, બાકી અહીંયાથી લોહીનું અવર જવર બંધ થઈ ગઈ હતી, જેના કારણે તમારા પગમાં છે ખાલીઓ ચડવાની શરૂઆત થતી। એટલે જે લોકોને શરીરમાં ક્યાંય પણ કોઈ હાથ પગમાં ખાલીઓ ચડતી હોય ને એમના માટે પણ આ ઉદાહરણ રૂપ યોગ છે,
કે ભાઈ તમારા શરીરમાં કોઈ પણ અંગમાં જો લોહી પહોંચવાની સ્પીડ ઓછી થઈ જાય, લોહી ઓછું પહોંચે, કોઈ અંગમાં લોહી ઓછું પહોંચે, ત્યારે તમારા શરીરમાં એ અંગમાં જે ખાલીઓ ચડવાની શરૂઆત થાય. તો એ માટે તમારે એ અંગને થોડું એક્ટિવ કરવું પડે, થોડી કસરતો કરવી પડે, લોહીની માત્રા શરીરમાં વધારવી પડે, અને લોહી હેરફેરની માત્રા છે એને પણ તમારે શરીરમાં વધારવી પડે. આ પ્રકારના વિડીયો તમારે આ ચેનલમાં તમને મળતા રહેશે. ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક અને શેર કરી દો. આભાર.